હેપી મોર્નિંગમાં હું નસરીન આપનું સ્વાગત કરું છું. આજની પણ શુભ સવાર ઉત્તમનગરમાં છે. કેવી છે અહીં લોકોની સવાર જાણીશું તેમની પાસેથી. મારી સાથે કેટલીક લેડીઝ છે અહીંયા. બા ગુડ મોર્નિંગ. અત્યારના બાળકોને જે આપણે ફાસ્ટ ફૂડ આપીએ છીએ પણ એમાં કેટલું નુકસાન છે એ મા બાપને પોતાને ખબર નથી હોતી. મા બાપે સમજવું જોઈએ કે જે પૌષ્ટિક ખોરાક આપવાના બદલે આપણે જે સ્વાદિષ્ટ આપીએ છીએ અને એક આપણી થોડીક આળસના લીધે જો બાળકોને ખોટી દોરવણી આપીએ તો એમાં મા બાપની ભૂલ છે. મા બાપે એ રીતે બાળકને નાનપણથી ટ્રેન કરવા જોઈએ કે જેથી બાળકો ઘરનો પૌષ્ટિક ખોરાક ખાઈ શકે અને મા બાપનો પણ સારી રીતે ટાઈમ જાય. મા બાપને પોતાને બહાર ફરવાનો જેટલો શોખ હોય તો પછી બાળકોને તો એ લોકો ફાસ્ટ ફૂડથી જ ચાલવે ને, તો પછી એને દવાના પૈસા બી ખર્ચવા પડે. તો જો સ્વાદિષ્ટ ખોરાક ખાવાના બદલે પૌષ્ટિક ખોરાક ખાય તો બાળકોની ચિંતા બી ઓછી રહે અને ડૉક્ટરના પૈસા ઓછા ભરવા પડે. આટલું હું કહેવા માંગુ છું. બોલો, હવે આ રીતે જો મા બાપે સુધારવાની એટલી બધી જરૂર છે. ભલે આપણે પણ લેટેસ્ટ છીએ નથી એમ નહીં, પણ આપણા આરોગ્યનું ધ્યાન રાખીને બાળકોને કેવી રીતે ટ્રેન કરવા, કેવી રીતે એને આપણામાં એડજસ્ટ કરવા, આપણું કયું કઈ રીતે માને એ મા બાપની ઉપર આધાર રાખે છે. અને જો મા બાપ જ પોતે જો ફાસ્ટ ફૂડ ખાતા હશે તો બાળકોને કશું કહી નહીં શકે. માટે પહેલાં ટેવ મોટાએ સુધારવી જોઈએ. અને એ પહેલાં હું એમ માનું છું કે જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય તો એમના દાદી દાદા એ પણ પહેલાં સુધારવું જોઈએ. બસ આટલી મારી વિનંતી છે. આજે ખાનપાન જે છે, હા હું કહીશ કે આજનું ખાનપાન છે એમાં એક વસ્તુ છે કે તમારે સ્વાદ છે, સ્વાસ્થ્ય નથી. જો આપણે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપતા હોઈએ તો બહારનું જે ખાવાનું છે એ બંધ કરવું પડે. બીજું, કેટલીક વખતે આ એક પ્રોસિજર થઈ ગઈ છે અથવા તો એક એવો મેનિયા થઈ ગયો છે કે દર રવિવાર થાય તો બહાર જવું અને બહારનું ખાવું. શુદ્ધતા નથી હોતી, સ્વાદ એની અંદર સ્વાદ હોય છે અને આપણે લોકો સ્વાદને જ પસંદ કરીએ છીએ, શુદ્ધતાને નથી કરતા. આપણા શરીરને બગાડ જે થાય છે એના તરફ ધ્યાન નથી રાખતા. અને આજની જે માતાઓ છે એ પણ એટલી પ્રવૃત્તિશીલ હોય છે કે પોતાને સમય કાઢી નથી શકતી અને જ્યારે હોય ત્યારે જ્યારે બહાર જઈને પડીકું લઈ આવો અને ખાઈ લો, અથવા આટલું બધું બહાર પેલું મળે છે, પફ મળે છે તો પફ ખાઈ લો. એટલે જે પૌષ્ટિક નાસ્તા પહેલાં ઢેબરા બનતા હતા, શક્કરપારા બનતા હતા, સેવ બનતી હતી, એ બધું જે મેનુ છે એ હવે બંધ થઈ ગયું છે. અને ફરી પણ જો પ્રજા એના પર ધ્યાન આપે તો આ સ્વાસ્થ્ય છે એ વધારે સારું થાય. આટલું જ હું કહીશ. તમે શું કહેશો આજના? હેલો, આજ નીરુબેન પુરોહિત. આજનું ખાનપાન નથી સારું એવું નહીં, પણ સાદું અને પૌષ્ટિક આપે બાળકોને તો બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહે અને મોટાઓનું સ્વાસ્થ્ય પણ સારું રહે.
બહારનું ચટાકેદાર ખાવાથી શરીરને નુકસાન થાય છે અને આપણા આયુષ્યમાં પણ ફરક પડી જાય છે. તમે સાદો સિમ્પલ ખોરાક ખાઓ તો તમારું આયુષ્ય પણ સારું રહે અને રોગને નિમંત્રણ આપવું ના પડે. બરાબર. પરંતુ હવે છે ને બધી વર્કિંગ છે લેડીઝ અને એમને ટાઈમ નથી મળતો આ બધું બનાવવાનું. વર્કિંગ લેડીઝ છે, બરાબર છે. પહેલાં પણ આપણા વડીલો એ સાદો સ્ક્રૂ ઉદ્યોગ કરતા હતા, પણ એ લોકો છે ને ફેમિલીનું સરસ ધ્યાન આપતા હતા. પહેલાં ફેમિલીને પ્રાધાન્ય આપતા હતા, પછી એ બધાને સરખો ન્યાય આપતા હતા. અને પહેલાંનું દવાખાના ઓછા હતા, હોસ્પિટલો ઓછી હતી, પણ વૈદ્યોની દવાથી સારું થઈ જતું હતું અને શિક્ષણ ઓછું હતું, પણ સમજતા વધારે હતી. યોગા કરીએ અને અહીં બેસીને બધા વડીલો આરામથી બધાની સાથે આનંદથી, અને અહીંયા સવારે અહીં આવી જઈએ, નિયમ થઈ ગયો છે અમારો, અને સવારે અમે બાગમાં જઈએ છીએ, અમારી તંદુરસ્તી બી સારી રહે છે. એટલે જમવાની સારું, જમવાની સાથે સાથે સારું ખાવાની સાથે સાથે એક્સરસાઇઝ બી એટલી પણ જરૂરી છે. સવારે મોર્નિંગ વોક કરવું. તો જો આ લેડીઝ એક્સરસાઇઝ કરીને હેલ્ધી ખાઈ શકતી હોય તો આપણે કેમ નહીં? બિલકુલ હેલ્ધી, સ્વસ્થ અને સ્વચ્છ અને સાથે જ એક્ટિવ રહેવું એ આપણી પણ એ આપણી ફરજ છે, આપણી હેલ્થ માટે આપણી ફરજ છે. ચાલી રહ્યા છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપ? પ્રકાશ. પ્રકાશભાઈ, પ્રકાશભાઈ એક્સરસાઇઝ અને આજની શુભ મોર્નિંગ વિશે શું કહેશો? આ કરવાથી આપણે પ્રફુલ્લિત રહીએ છીએ, આનંદિત રહીએ છીએ અને આપણને જોઈને બધા પ્રફુલ્લિત રહે છે. બસ એ જ આપણું મેઇન ઉદ્દેશ્ય છે. બધા દિવસ સારો જાય, સરસ જાય છે, એકદમ ફાઇન, એકદમ ફાઇન, કમ્ફર્ટેબલ જાય છે. બરાબર, બરાબર. આગળ તમે લોકો રોજ સાથે જ કેટલા લોકો છો ગ્રુપમાં? અમે 30-40 જણ છે, પણ 20-25 તો હાજર હોઈએ જ છે રોજે. જનરલી વોકમાં અલગ ગ્રુપ હોય છે, સૂર્ય નમસ્કારનું અલગ ગ્રુપ હોય છે, એ રીતે રેગ્યુલર એક્સરસાઇઝ કરીએ છીએ. સવારે 8-10 સુધી અહીંયા વિતાવીએ છીએ. 8-10. બરાબર. 8-10 વાગ્યા સુધી એક્સરસાઇઝ ચાલે છે. શું નામ છે આપનું? હેપી મોર્નિંગ. હેપી મોર્નિંગ. સુરેન્દ્ર ગોસ્વામી. ઓકે. અચ્છા, તમે કેટલી એક્સરસાઇઝ કરો છો રોજ? હું સવારે 8 વાગે આવી જાઉં છું, 8-9 વોકિંગ કરું છું, 9-9:30 સૂર્ય નમસ્કાર અને 9:30-10 ધ્યાન અને આ બધું યોગા. ગાર્ડનમાં તો આવવાનું જ, 365 દિવસ અહીં ગાર્ડનમાં આવવાનું જ, સિવાય કે કઈ ઇમરજન્સી કામ આવી જાય કે બહારગામ જવાનું થાય તો ત્યાં પણ શોધી લઈએ અમે. સવારનું મોર્નિંગ સેશન તો એનું મોર્નિંગ સેશન વહેલા સવારે 4:30 ઉઠે તો ભી આવો, કોઈ દિવસ મિસ થઈ જાય તો ના, તો ગમે જ નહીં. ઘરમાં ગાર્ડન તો પહેલા જોઈએ, ગાર્ડન પહેલા જોઈએ, એટલે ફ્રેશ ઓક્સિજન તો લેવું જ. બરાબર.
શું નામ છે આપનું? હેપી મોર્નિંગ. હેપી મોર્નિંગ, રેખાબેન ગાંધી. રેખાબેન, કેટલા ટાઈમથી આ દિનચર્યા છે? કેટલી મજા આવે છે આવી રીતે એક્સરસાઇઝ કરવાની? હું છેલ્લા 3-4 વર્ષથી અહીંયા આવું છું. બહુ જ સારું રહે છે અહીંયા આવવાથી. અને એક કલાક, 24 કલાકમાંથી 1 કલાક તો આપણા જાત માટે આપણે ફાળવવો જ જોઈએ. આખો દિવસ એના લીધે 24 કલાક સ્ફૂર્તિમાં જાય છે. આપણા કામ કરવામાં થાક નથી લાગતો, કંટાળો નથી આવતો, સ્ફૂર્તિ લાગે છે. અને અહીંયા બધાને જોડે મળી, હસી મળીને થોડી હજી મજા કે કરી લઈએ છીએ જોડે જોડે. બરાબર બરાબર બરાબર. શું કહેશો આજની મોર્નિંગ વિશે? શું નામ છે? હેપી મોર્નિંગ દીપિકા. હેપી મોર્નિંગ, ગુડ મોર્નિંગ. બહુત અચ્છા લગ રહા હૈ યહાં પર. હમ લોગ કો બહુત ઇન્સ્પિરેશન મિલતે હૈ યહાં. ગુરુજી આતે હૈ સબકે સાથ યોગા કરના. એક બેટરી ચાર્જ હો જાતા હૈ મોર્નિંગ કા, પૂરે દિન કા. હાં, બહુત ભી નહીં લગતી. કોઈ નહીં, પૂરા દિન એસા લગતા હૈ કી ફુલ ઓફ એનર્જી હૈ. થેન્ક યુ. આજે સવારે ગિટારની મજા માણીશું. અમારી સાથે છે ગિટારિસ્ટ, ક્યાં નામ હે આપકા? ફટા કાર્તિક. ઓકે કાર્તિકજી, મસ્ત ગાના સુના દીજે હમારે ઓડિયન્સ. જી શ્યોર. હું મને શોધ્યા કરું પણ હું તને પામ્યા કરું. તું લઈને આવે લાગણીનો મેળો છે, દર્દોની મજા છે. તારો વિરહ પણ લાગે વાલો રે, વાલમ આવો ને આવો ને વાલમ આવો ને આવો ને. માંડી છેલ નિભવાઈ ઓ તા થયા થયા તા થયા થઈ કે વાલમ આવો ને આવો ને મને ભી જાઓ ને આવો ને. કેવી આ દિલની સગાઈ કે માંડી છે લવની ભવાઈ. ઓ તા થયા થયા તા થયા થઈ તા થયા થયા તા થયા થઈ. ઓ વેરી ગુડ વેરી ગુડ. ઓર કોઈ દૂસરા ગાના? ધૂપ આયે તો છાવે તુમ લાના, ખ્વાહિશોં કી બારિશોં મેં ભીગ સંગ જાના. જાય ના ઓરે પિયારે,
जिया जाए ना जाए ना जाए ना अरे प्यारे प्यारे गिटार बजाने में ज्यादा इंटरेस्ट है कि गाना गाने में गाना गाने में ज्यादा इंटरेस्ट है गाना ज्यादा अच्छे से गाते जी और गाने में एक संगीत की दुनिया ही एक अलग होती है जिसमें आप सुख दुख आप अपनी वर्तमान परिस्थिति को उसमें देख सकते हैं आप गाने को जो बोल लेते हैं उसे अनुभव कर कर आप कोई भी परिस्थिति में आपके सामने अगर वो होता है क्रिएट होता है तो उसके अनुसार आप गाने को सुनकर आप अपना मूड फ्रेश कर सकते हैं। सुबह में इस गार्डन में आके ही क्यों प्रैक्टिस करते हैं? क्योंकि जब मैंने गाने की शुरुआत की थी तब तब से यही है जब मैं उस टाइम जब सोचा था कि ना मुझे सिंगर बनना है तो उस दिन आके बैठा था आई थिंक तब से ये यहाँ के लोग यहाँ धीमे 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 धीरे सब अपनापन लगने लगा इसी गार्डन में ये सोच आई थी। हाँ सोच यहीं आई थी और ये जब तक सिंगर बहुत बड़ा स्टार नहीं होंगे तब तक यहीं प्रैक्टिस करनी है। अरे वाह। और यहीं से सिंगिंग की शुरुआत मैंने ये वहाँ से की तो उस पेड़ के नीचे से। अच्छा इस गार्डन से की थी। हाँ फिर धीमे धीमे सफर अच्छा रहा रेडियो सिटी में गया फिर इंडियन आइडल में गया। अरे वाह। और धीमे धीमे प्रैक्टिस चल रही है विश सोच भी थोड़ी बहुत करता हूँ। अच्छा इंडियन आइडल में आपने कौन सा गाना गाया था? वहाँ तो राउंड होते हैं राउंड क्लियर करने पड़ते हैं और राउंड में सब अलग अलग होते हैं क्लासिकल्स होते हैं फिर रोमांटिक सॉन्ग है सैड सॉन्ग है किसी सिंगर्स के सॉन्ग सूफी सॉन्ग्स जो जजेस कहते हैं उसके अनुसार हमें वहाँ परफॉर्मेंस देना पड़ता है और राउंड क्लियर होने के बाद फिर टीवी राउंड में हमें जाना पड़ता है। चलिए एक अच्छा सा गाना गा के और बता दीजिए हमारे ऑडियंस को आपका फेवरेट। ये मैं गिटार पे नहीं प्ले करूँगा। बड़े अच्छे लगते हैं बड़े अच्छे लगते हैं ये धरती ये नदियाँ ये रहना और तुम बड़े अच्छे लगते हैं क्या ये धरती ये नदियाँ ये रहना और तुम हम तुम कितने पास कितने दूर हैं चांद सितारे सच पूछो तो मन को झूठे लगते हैं ये सारे मगर सच्चे लगते हैं ये धरती ये नदियाँ ये रहना और तुम। अरे वाह वेरी गुड होप कि आपका जो सपना है वो पूरा हो और आप बड़े सिंगर बने। थैंक यू सो मच फॉर वेलकम। And fine. Again, ફરીથી કહું છું એક્સરસાઇઝ તો કરવી જ અને સાથે જ હેલ્ધી ખાવું એ પણ જરૂરી છે. કાલે ફરી થશે મુલાકાત. હાલ આપશો મને રજા. બાય બાય ટેક કેર.